ને મિત્રો મજામાં મિત્રો તમે જે મિશ્રણનો દાખલો જે હોમવર્કની અંદર આપેલો એમાં તમે લોકોએ પ્રયાસ કર્યો હશે અને ચલો જોઈએ કે આ હોમવર્કનો દાખલો તમને આવડ્યો છે કે કેમ 100% આવડી ગયો હશે કારણ કે હવે તમે બહુ ક્લિયર છો કે શું કરવાનું છે તો જુઓ જોઈએ 100 રૂપિયા લીટરવાળા દૂધની અંદર પાણી કેટલા પ્રમાણમાં ઉમેરીએ તો દૂધ અને પાણીનો એ પ્રમાણે 88 રૂપિયે પ્રતિ લીટર વેચવાથી 10% નફો હા યસ યસ ડાયરેક્ટ વાત નથી અહીં તમારે નફાની વાત છે અને કેમાં 88 રૂપિયામાં તો પહેલું તો કામ તમે એ જ કરશો કે એ 88 રૂપિયામાં જો 10% નફો છુપાયેલો છે તો એનું અનુસંધાન શું તો આ એને જે ઉત્યું ને કે 100 રૂપિયા હોય અને તમે 110 લ્યો તો એનો અર્થ કે યસ આની અંદર 10% નફો રહેલો છે તો આ વસ્તુને જ આપણે બેઝ બનાવી છે બીજી વસ્તુ મેં તમને એક વાત કરી હતી કે એક્સ ધારીને રાઈટ એટલે કે તમે 110 કોઈ એક સંખ્યા છે એક્સ બરાબર એના 110% લેવા જાવ ટકા એટલે છે 900 તો એ તમને મળી જાય છે કોણ તો કે 88 એટલે કે તમારે એક્સ શોધી લ્યો તો ખબર પડી જાય કે ભાઈ કોના 110% 88 થાય છે એ કોના એટલે ધારો કે 100 મૂકો જોઈએ તો 100 ઉડી ગયા બરાબર તો તમને મળી જશે તો મિત્રો વાત એટલી છે કે એ જે સંખ્યા શોધવી છે એ શું તો યસ તમે લોકો શોધી જ છે અને જવાબ બિલકુલ સાચો છે જવાબ બિલકુલ 80 જે જવાબ આવે છે સાચો છે મિત્રો ફરીથી સમજવા માટે હું તમને ફરીથી કહી શકું છું કે દાખલા તરીકે 100 તમે અહીં ધારી લ્યો તો 100ના 110% શું થાય બરાબર તો 100 ઉડી જાય એટલે 110 આવે છે કે નહીં એમ આપણે 88 લેવા જાય એટલે કે અહીંયા શું હશે તો એ 88 આવે તો બસ આપણે 88 લેવા માટે હવે તમે કરો છો આ એક્સ છે બરાબર છે 88 છે આ 100 અબાજુ જશે એટલે ગુણાકારમાં આવી જશે ગુણ્યા 100 પણ લખી શકો અને છેદમાં 110 છે 00 ગયો 11 18 એટલે કે તમારો જવાબ સાચો છે હવે હવે તો તમને ખબર છે ક્રોસ બરાબર ને યાદ જ છે તો મિત્રો અહીં એક વાત તો છે કે અહીંયા તમે દૂધ અને પાણી ચાલો અહીંયા દાખલા તરીકે લઈ છે દૂધ અહીંયા લઈ છે પાણી હવે આપ તમે મનમાં પણ વિચારી શકો કારણ કે હવે આપણે વધારે સ્માર્ટ વર્ક કરવું છે તો દૂધ કેટલું તો કે ભાઈ તો 100 રૂપિયા લીટર છે હા કે ના પાણી તો કે પાણીનો તો 0 રૂપિયા હોય પછી તો કે ભાઈ આ 80 રૂપિયા છે એ મિડલમાં હવે તમે ક્રોસ કરો જ છો અને ક્રોસની અંદર તમને એ પણ ખબર છે કે 100 અને 80 હોય તો જે મોટી સંખ્યા કોણ છે કે 100 તો એમાંથી જ 80 જાય એટલે કે અહીંયા 20 80 અને 0 છે તો મોટું કોણ છે તો કે 80 એસીમાંથી 0 જાય તો કે 80 બસ આ જે જવાબ છે એ 80 જેમ 20 એવું ક્યાંય છે તમે કહેશો સર પ્રિન્ટિંગ મિસ્ટેક ના તમને એ પણ ખબર પડી જાય કે 80 જેમ 20 હોવું એટલે શું એ જ 8 જેમ 2 હોવું કારણ કે તમે 0 0 કાઢ નાખ્યા હજી છે દુરાડો આ 4 જેમ 1 હોવું હા કે ના તો મિત્રો તમારો જવાબ બિલકુલ સાચો છે મિત્રો પ્રમાણની વાત જ્યારે આવતી હોય ત્યારે તમે ક્લિયર હોવા જોઈએ ઓકે હવે દેખાતું હશે પ્રમાણની જ્યારે વાત હોય જેમ કે 4 જેમ 1 હોવું એટલે શું તો 4 જેમ 1 હોવું એટલે 8 જેમ 2 હોવું 4 તેરી 12 તો 12 જેમ 3 હોવું 4 ચોકે 16 તો 1 ગુણ્યા 4 એટલે 4 એટલે 16 જેમ 4 હોવું આ સમજાય છે મિત્રો બીજી રીતે તમને સમજાવી તો એમ કહી શકાય કે 4x 1x આવું કંઈક છે અને એક્સની વેલ્યુ તમે જેમ લેતા જાઓ ધારો કે 2 વેલ્યુ તો 4 2 8 1 2 2 અહીંયા 3 વેલ્યુ તો 4 તેરી 12 1 તેરી 3 મિત્રો સમજાઈ રહ્યું છે અહીંયા દાખલા 4 4 લ્યો છે એક્સ બરાબર 4 તો 4 ચોકે 16 1 ચોક 4 હવે કહો કે મારે 7 લેવી છે વેલ્યુ તો 7 ચોક ને 28 અને 7 એકુ 7 એટલે 28 જેમ 7 કયો એ જ છે કોણ છે 16 જેમ સમજે છે 16 જેમ એ જ 12 જેમ 3 એ જ 8 જેમ 2 એ જ 4 જેમ 1 તો પ્રમાણ એટલે શું કે જ્યારે તમે 4 કિલો આ અથવા 4 લિટર તમે જ્યારે પ્રમાણ લ્યો છો ત્યારે 1 લિટર પાણી ધારો કે કોઈ છે મારે 8 લિટર લેવું છે સમજે છે તો તમારે 2 કોઈ કે છે મારે 1.5 લેવું છે 1.5 એટલે શું કે 4 એટલે એક્સની કિંમત તમે શું કરો છો તો એ ટાઈમે 1.5 કરો છો તો અહીંયા 6 જ્યારે લ્યો છો તો અહીંયા 1.5 થશે સમજે છે મિત્રો તો આવી કંઈક વાત છે તો આ પ્રમાણ છે અને પ્રમાણ વિશે હવે ક્લિયર છે તો હવે થોડાક આગળ જઈએ જેથી કરીને પણ મિત્રો હજી હું કહું છું આમાંય જો તમારો સમય જતો હોય તો એનાથી પણ શોર્ટકટ થઈ શકે છે ચલો ટ્રાય કરીએ મિત્રો એ ટ્રાય એટલે શું કે તમે એક જોઈ લીધું કે આ 10% અને 88 એટલે હવે તો તમને ઘણું તો મોઢે આવડી જશે કે 80ના 10% 8 અને એ ઉમેરાઈ ગયા છે એટલે એટલે તમારા મગજમાં એક 80 છે અહીંયા 80 મગજમાં આવે છે બીજું એક 100 આવે છે કારણ કે આ લીટર છે અને દૂધ છે અને પાણી છે એટલે 0 આવે છે ઓકે
તો 100 અને 0 વચ્ચે જ 80 હશે. હવે શું કરવાનું ખબર છે મિત્રો, કે તમને દૂધ અને પાણી એમ કીધું છે, એટલે દૂધ એટલે 100, એટલે તમારા મગજમાં અહીંયા મગજમાં આમ હોય કે અહીંયા 100 આવે છે ને 0 આવે છે, આવું મનમાં એક ચિત્ર ઊભું કર્યું અને જે વચ્ચેનો ફિગર છે આ. પછી તમને ખબર છે આ બાજુ જે બીજા ક્રમે હોય ને, બીજા ક્રમે અહીંયા જેમ કે દૂધ અને પાણી આપ્યું છે, ધારો કે પાણીને દૂધ આપ્યું હોય તો એનો બીજો ક્રમ કયો આવ્યો, તો કે બીજો ક્રમ પાણી. તો પાણીનો જે 0 મગજમાં છે અને આ 80 મગજમાં છે એનો ડિફરન્સ મગજમાં મગજમાં વિચારીને 80 કરી નાખ્યો. એ જ રીતે 100 અને 80 નું તમે મગજમાં વિચારી લ્યો એટલે તરત 20 મૂકી દીધા બસ, એટલે સીધો જાઓ, કારણ કે પછી તો જેમ જ મૂકવાના છે. તો આવું જો મનમાં પણ ચિત્ર ઉભો કરી શકો તો તમારે વધુ સમય ઘટશે, મતલબ કે એકદમ ઘટાડો તમે કરી શકો છો સમયનો, હા કે ના? તો જોઈએ નેક્સ્ટ. મિત્રો, એક આવો પ્રશ્ન પૂછાયેલો અને તમે લોકો હવે પેન ઉપાડ્યા વિના પણ એક ટ્રાય કરવાની છે, જોઈએ તમે લોકો સક્સેસ જશો જ મને ખાતરી છે. વાત આવી છે 20 રૂપિયા અને 15 રૂપિયા લીટરના ભાવવાળા દૂધના મિશ્રણને 17 રૂપિયા લીટર વેચાણ કરીને, જોયું 20-15 એની વચ્ચે જ હશે 17, રાઈટ? વેચાણ કરીને વેપારી નહીં નફો નહીં નુકસાન ઈચ્છે છે તો બંને દૂધનું ક્રમશઃ પ્રમાણ કેટલું રાખ્યું છે, એટલે કે 20-15, એટલે તમે જોયું 20-15 નહીં 17 એવું મગજમાં છે જ, ક્લિયર? મેં તમને વાત કરી હતી કે બીજા ક્રમને આ મધ્ય સાથે જોડો, બીજો ક્રમ કોણ છે કે 15-15 નું 17 સાથે, એટલે સીધું મગજમાં તમને ચિત્ર આવે જ છે કે બગડો, હા કે ના? 2:0, અહીંયા 20 અને 17 2:3, યસ, બિલકુલ સાચું છે મિત્રો. તો મિત્રો હવે તમારો કોન્ફિડન્સ વધી ગયો હશે, કારણ કે દરેક દાખલામાં આવી શોર્ટકટ આપણે વિચારતા જ જશું વિચાર. અને બીજી વાત, કંઈ નહીં નફો નહીં નુકસાન, ધારો કે નુકસાન કે નફાની વાત હોત ને તો એ પેલા શોધી અને પછી આ 17 ફિગર નહીં રાખવાનો, એ ફિગર આપણા મગજમાં હશે, બરાબર? એ વધીને અહીં 1 લખ્યો, પછી આ 20 અને 15 અહીં મગજમાં છે. તો આવું કંઈ, તો મિત્રો ઓછા સમયની અંદર કેમ વધુ થાય એવું સતત કરતા રહેશું. જોઈએ નેક્સ્ટ. યસ, નવી નવી પેટર્નના આપણે દાખલાઓ એટલે જોઈએ છે કે તમારો કોન્ફિડન્સ વધતો જાય. ઘણા લોકો આવા મિશ્રણના દાખલાને છોડીને વયા જાય છે મિત્રો, એટલું સહેલું છે, એટલું સહેલું છે, તમે જોતા રહો મજા જ આવશે. જો આપણે દરેક રકમને સમજવાનો પ્રયાસ કરવાનો, જેમ કે હવે તો બહુ ક્લિયર છે કે એક વેપારી છે 80 કિલો ચોખામાંથી અમુક ચોખા 10% નફો રાખીને અને બાકીના ચોખા 15% નફો રાખીને વેચે છે, ઓકે? પરિણામે તેને સરેરાશ 12% લાભ થયો હોય તો 10% વાળા ચોખા કેટલા કિલો હશે? મિત્રો કોઈ વસ્તુમાં કંઈ ગભરાવવાનું નહીં, તમને એવું તો પકડાઈ રહ્યું છે ને કે એક 10% વાળું છે, એક 15% વાળું છે ને એમાં અધવચ્ચે 12% છે, હા કે ના? તો બસ તમારા મગજમાં ક્લિયર છે, એક તો તમને ખબર જ હોવી જોઈએ કે આ 10 આ જો ટકા છે તો આ પણ ટકા છે ને અહીંયા પણ ટકા જ છે, બરાબર? અહીંયા રૂપિયા છે, અહીંયા રૂપિયા છે તો અહીંયા રૂપિયા છે, આ તો ખબર જ છે. અહીંયા કિલો છે, અહીંયા કિલો છે તો આ કિલો છે, અને અહીંયા જે જવાબ મળશે એ જેમ છે, હા કે ના? બસ આટલી જ વાત છે. તો પહેલું કામ તો એ કરી કે આ બે વસ્તુના આધારે પ્રમાણ, તો હવે ખબર જ છે 15 અને 12 એટલે 3 અને આ 2, બરાબર? આ તો થઈ ગયું જવાબ. પણ મિત્રો હવે તમે બધું જાણો છો કે કુલ છે ને 80 કિલો છે, હા કે ના? તો આ 3:2, ધારો કે આ 3 કિલો હોય, આ 10% વાળા ધારો કે 3 હોય, તો 15% વાળા 2 કિલો હોય, એટલે 3 ને 2 5 કિલો થયા, હા કે ના? તો 5 નહીં, આપણે તો 80 કરવા છે, તો અહીંયા 6 કરી અને 4 કરી, ના ના એવું નહીં કરવાનું. તમને મેં વાત કરી હતી, શું વાત કરી હતી? કે 3:2 હોવું એટલે શું, કે 3×x ઇજ × 2×x, એટલે આ એક સરખું હશે, ગમે કાંઈક એક રકમ ખબર નહીં, એ જે રકમ છે એ આપણે શોધી લઈ, જેથી કરીને આપણો જવાબ તો ખબર જ છે કે 10% વાળા એને માગ્યા છે, એટલે જવાબ તો 3x જ આવવાનો છે, પણ x ની ખબર નથી. અને એ પણ ખબર છે કે આપણને ટોટલ 80 થાય છે, એટલે કે 3x + 2x 80 થાય છે, અને એ એના આધારે તો x મળવાનો છે, હા કે ના? તો 3x + 2x બરાબર 80, એટલે કે 5x = 80, એટલે કે x = 80/5, એટલે કે 16. હવે તમને એમ પૂછ્યું છે કે 10% વાળા ચોખા કેટલા, એટલે કે 3x, એમાં x ની કિંમત હવે જાણો છો 16, તો 16×3 = 48 છે એવો જવાબ, યસ, બિલકુલ સાચો. મિત્રો આ જ દાખલામાં એમ પૂછ્યું હતું કે 15% વાળા છે, બરાબર, એનો એ કેટલા કિલો હશે, તો એ 2x કિલો હોય, તો તમે તરત કહેતા કે 16×2=32 કિલો હોય, જોજો વિચારો, એ 32 હોય, જોજો 48 ને 32 થઈ ગયા કે નહીં, 32 ને 48 ને 80 થઈ ગયા કે નહીં 80 કિલો. તો આ તાળો મેળવીએ છીએ, પણ ફરીથી મિત્રો તમને બેઝ પકડવાનો હશે કે આ ટકા આ ટકા તો આ ટકા, બીજું આ મધ્યમાં હશે, આનાથી કંઈક વચ્ચે જ હશે, અહીંયા 10 હોય, 15 હોય, 17 કોઈ દી ના હોય, બરાબર? તો એ પણ તમને ખબર છે, કારણ કે આની મધ્યમાં હશે,
અને બીજું ક્રોસ કરીએ છીએ, બીજું મોટામાંથી નાનું બાદ કરીએ છીએ, તમને એ પણ ખબર હોય છે. બસ આટલી તો વાત છે, કારણ કે આમાં કયું કયા જેમ કેમ પૂછ્યું છે એ પ્રમાણે આ મૂકશું, બરાબર છે? તો આટલું જો તમે સમજાય છે. તો આ ક્રમ કયો? તો કેના જેમ કેમ પૂછ્યું છે, ત્યારે ન પૂછ્યું હોય તો ઇન જનરલ તમે સીધે સીધું મૂકી શકો છો. મજા આવી? તો એક દાખલો આપી દઉં, ચલો આપી દઉં મિત્રો. યસ, ટ્રાય કરો અને મને ખાતરી છે 100% તમને આવડી જશે. ફાઇન, ઓકે. તો મિત્રો તમે ટ્રાય કરી અને તમારો જવાબ બિલકુલ સાચો જ હશે, કારણ કે તમે આખી વાત પકડી લીધી છે કે પહેલાં 10% વાત છે, પછી 20% વાત છે, અને વચ્ચે 16 છે, એટલે આ 20 માંથી 16 જાય તો કે 4, 16 માંથી 10 જાય તો કે 6, આ જેમ 4 જેમ 6 છે, અને બીજી કઈ રીતે લખી શકાય તો તમે તરત કહેશો કે અડધા અડધા કરી નાખો. પછી તો તમને ખબર છે કે અહીંયા એક્સ લેશો, અહીંયા એક્સ લેશો, અને એ બેનો સરવાળો હે ને, એટલે 2x + 3x કેટલા થાય, તો કે કુલ કેટલા છે, તો કે 120 કિલો. હા કે ના? પછી તો કે સર 2x ને 3x તો 5x થાય, એટલે 5x = 120. એનો અર્થ એવો થયો કે એક્સ બરાબર સર 120/5, તો 5 × 2 = 10, 5 × 4 એટલે કે એક્સની કિંમત સર મળી ગઈ 24. તો અહીંયા તમને 10x નું પૂછ્યું છે કે 10% વાળું પૂછ્યું છે કે 20% વાળું, તો તમે જોશો કે સર 20% વાળું પૂછ્યું છે, એટલે કે તમારે 3x ની વાત કરવાની છે, એટલે કે 24x ની કિંમત 24 મૂકો છો, એટલે કે 3 × 24 એટલે કે 24 × 3 = 72. મજા આવી મિત્રો? તો આવા દાખલા પૂછાય છે, તમને વાંધો નહીં આવે, એક દાખલો થોડોક નવો પણ મજા આવે એવો. આર યુ રેડી? જોઈએ. યસ મિત્રો, સેજ નવું છે પણ તમે હવે એન્જોય કરશો, કારણ કે હવે તમે આના માસ્ટર બની રહ્યા છો. આપણો હેતુ જ છે કે મિત્રો ગમે તેવું પૂછાય, મિશ્રણમાં જ્યાંથી લઈ આવીને પૂછવું એ પૂછે, આપણને ટેન્શન નથી, આપણે દાખલાને બરોબર સમજી લેશું. જેમ કે 2 પ્રકારના ઘઉં 3:5 પ્રમાણ, જો આપણે શોધવા નથી ને આપી દીધું, કંઈ વાંધો નહીં, 3:5 પ્રમાણમાં મેળવીને એટલે ભેગાઈ કરી લીધા, મેળવવા એટલે મિશ્રણ કરી લીધા, 33 રૂપિયા કિલો વેચ્યો ખરું, ઓકે 33 રૂપિયા કિલો વેચે પણ છે, તો 10% નફો થાય છે. યસ, તમને હવે સમજાવવા માંડ્યું કે 33 રૂપિયાનું ડાયરેક્ટ અનુસંધાન લેવાનું જ નથી, 10% નફાવાળો જો ફિગર આવતો એ જ. યસ, એટલે કે 33 રૂપિયામાં 10% નફો છે, તો હવે તો અમુક ખબર જ પડી ગઈ, 88 રૂપિયા હોય તો 80 હોય, 44 હોય તો 40 હોય, તો તમને એવો ફિગર એ ખબર પડી ગઈ છે કે અહીં 30 રૂપિયા જ હોય, બરાબર? કારણ કે હવે 10% નફો એટલે તમને ખબર જ છે, બરાબર છે? તો એ પણ તમને મગજમાં છે, 77 રૂપિયા હોય તો એમાં ખબર છે કે 70 રૂપિયા હોય તો 70 ના 10% એટલે 7 ઉમેરી દો એટલે 77 રૂપિયા હોય, એટલે કે 33 રૂપિયા જયારે વેચે છે તો એનો બેઝ તો આપણે 30 જ લેવાનો રાખવાનો છે, કારણ કે 30 વાળું જયારે 33 વેચશે ત્યાં એને 10% નફો થાય ને, એટલે આપણે આ પણ ખબર પડી ગઈ. પહેલા પ્રકારના ઘઉંની વેચાણ કિંમત 20 રૂપિયા છે, ઓકે. બીજા પ્રકારના ઘઉંની વેચાણ કિંમત શોધવાની છે, એટલે તમે શું કરશો કે અહીંયા 20 રૂપિયા છે, અહીંયા 1 રૂપિયા છે, હા કે ના? બસ કામ તો પતી ગયું છે, પણ તમારે 3:5 છે એ તમારા મગજમાં શું છે એ તમને કીધું, 3:5 જ છે, ક્લિયર જ છે, બરાબર ને? પણ તમારા મગજમાં હવે ક્લિયર છે કે આ 3 એટલે શું, તો કે 3x છે, અને 5 એટલે શું છે, 5x છે. બસ આટલું એક મગજમાં ચિત્ર ક્લિયર છે, તો હવે તો સાવ સહેલું થઈ ગયું. શું કામ? કે તમે જે પેલું કરતા હતા એ તો કરવાનું છે, પણ અહીંયા 20 અને 30 છે, એટલે તમે કહેશો કે સર અહીંયા 10 આવે, બિલકુલ સાચું. હવે તમારે વિચારો કે 5x 10 થઈ જ ગયું છે, સમજો, તો તરત કે સર આ એક્સની કિંમત 2 છે, જેવી અહીં ખબર, કારણ કે 5 × 2 = 10 છે, તો તરત ખબર પડી ગઈ કે અહીંયા 2 જ હોય ને, કારણ કે અહીંયા હોય એ જ અહીં લેવાનું હોય, એટલે કે 3 × 2 = 6 હોય. વળી તમે કહેશો કે સર કે આ 2 નો ડિફરન્સ 6 આવે છે, એટલે તરત કહેશો કે સર આ તો વધારે હોય ને, 30 થી વધારે જ હોય. કોઈ કહેશે સર આમાં 20 માં 30 તો હોય જ નહીં, હા કે ના? એટલે કે તમને અહીંયા 36 ડાયરેક્ટ મળી ગયા છે. મજા આવી મિત્રો? તો હવે તમારો કોન્ફિડન્સ હાઈ થઈ ગયો છે. શું કામ? કે તમને હવે યસ ડિગ્રી મળી ગઈ છે, MBA, મને બધું આવડે. તો મિત્રો હજી તો આ શરૂઆત કરવી છે, એકો એક સમ તમને આવડે એવું કરી લેવું છે. હા, તમે પ્રેક્ટિસ છોડતા નહીં. જો તમે યસ કહો તો એક હોમવર્ક આપી દઉં, ચલો આપી દઉં. યસ, તમારા માટે રેડી જ છે મિત્રો, અને બસ આટલું જ છે. 2 પ્રકારના ઘઉં છે, 3:4 પ્રમાણમાં છે, અને 77 રૂપિયા કિલો વેચવાનું છે, 10% જ નફો છે. હવે તો જો બધું મોઢે થવા માંડ્યું છે. યસ, અને તમે મિત્રો એક કામ કરજો કે આ દાખલાના જવાબ તમે કેટલી સેકન્ડમાં મેળવો છો, અને જો હવે તો મારે છે ને ટેન્શન જ નથી, કારણ કે તમે હવે બધા એકદમ MBAની ડિગ્રીવાળા થઈ ગયા છો, તો મને શું ટેન્શન હોય. તો મિત્રો યસ, તમારી સામે વિકલ્પ પણ છે, ટ્રાય કરો,
ક્યાંય ગભરાતા નહીં, કોમેન્ટ્સમાં લખજો, મૂંઝાતા નહીં, કારણ કે હવે તો લડી લેવાનું મૂડ છે. આર યુ રેડી? યસ. તો મિત્રો, તમારા કેટલાય મિત્રો છે કે જે ગણિતથી ગભરાયેલા છે, અને મિત્રો તમને રાજી થાજો કે આ તો હાઈ લેવલના આપણે હવે દાખલા ગણવા માંડ્યા છીએ, લો લેવલના તો કેટલા બધા મૂકી જ દીધા છે. તો એ પણ પ્રેક્ટિસ કરો, અને આ એકદમ જે હાઈ લેવલના જે જીપીએસસીમાં પૂછાય છે, આઈબીપીએસમાં પૂછાય છે, એ પ્રકારના આપણે દાખલાઓ જોઈ રહ્યા છીએ. કારણ કે ગમે તેટલું અઘરું, એ ક્યાં ખરેખર અઘરું છે, ખાસ કરીને એનડીસી પરિવારના મિત્રો માટે. તો બસ મોજ કરો, પણ મને મોજની ખબર કેવી રીતના પડશે? યસ, તમારી કોમેન્ટથી. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.